જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આપણી વચ્ચે બહુ સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે. મારે પહેલાં તો એમને કહેવું છે કે આ શું છે, કારણ કે એમના માટે પહેલો એક્સપિરિયન્સ છે આ રીતે નવસારીમાં ટીચર ટ્રેનિંગમાં આવવાનો. અઘરા માણસ છે હાથમાં લેવા, મોંઘા પણ છે પણ છતાં માણસ બહુ મજાના છે. આમાં મોંઘા અને અઘરા મહત્વનું નથી, માણસ છે એ મહત્વનું છે. આરજે ધોનીથી અમદાવાદની સવાર પડે છે, અને ખાલી સવાર પડે છે એમ નહીં, કેટલાય બધા લોકો જાગે પણ છે. એના અંતર્મનને જગાડવાની વાત એમની પાસે છે, એમની પાસે પોતાની એક દ્રષ્ટિ છે, એમની પાસે કળા શું જ છે. એમની પાસે ધ્વનિત નામ હોવા છતાં ઘણા લોકોના નામમાં મારું નામ જય છે, પણ હું કંઈ લડાઈ લડવા જતો જ નથી. પણ ધ્વનિ અવાજ પણ છે, સરસ ગાય છે, સરસ કમ્પોઝ કરે છે મ્યુઝિક, મ્યુઝિક આલ્બમ પણ એમનું બહાર નીકળી ગયેલું છે. હમણાં જ એમની એક સરસ મજાની ગુજરાતી ભાષાની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ પ્રોડ્યુસ પણ એમણે કરી અને હીરો તરીકે રોલ પણ એમણે કર્યો, શોર્ટ સર્કિટ, એ રિલીઝ થઈ. થોડા સમય પહેલાં વિટામિન સી નામની એક ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મોને કારણે કદાચ એટલા બધા હેન્ડસમ દેખાવા માટે પેલી એક અંગ્રેજી ફિલ્મ આવેલી ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન, કે જેમાં હીરો છે એ નાનો નાનો થતો જાય છે ઉંમરમાં, જેમ સમય પસાર થાય એમ, એમ ધ્વનિત છે અમારે વધારે ને વધારે યુવાન અને વધારે ને વધારે પાતળો થતો જાય છે. એટલે ત્રણ ચાર ફિલ્મો વધારે કરશો તો હું અમે મજાક કરતો હતો કે ભાઈ એનું મસ્તક જ દેખાશે જાદુગર કેલાલના શોની જેમ, બાકીનું શરીર ઓગળી ગયું હશે, એટલું સરસ મેન્ટેન કરે છે. મને તો એ જ દેખાય ને, આમ કેટલી સરસ રીતે મેન્ટેન કરે. બહુ લાંબો પ્રવાસ ખેડીને પહોંચી શકાય એવી પરિસ્થિતિઓ ન હોય, એક બાજુ ફિલ્મોના શો ચાલતા હોય, બીજી બાજુથી રિલાયન્સમાંથી એમને ફોન આવતો હોય કે આપણે આગળ આ કામ કરવાનું છે એના માટે મીટિંગ છે, ત્રીજી બાજુ રેડિયો મિર્ચી જેવી નંબર વન ચેનલ છે એ એમના ભરોસે એમના ટ્રસ્ટ ઉપર આખી વાત કરતી હોય, આ બધાની વચ્ચે માત્ર ગુરુક્રાંતિનો કોન્સેપ્ટ સાંભળીને એમણે હા પાડી. પ્રેક્ટિકલી પહોંચી શકાય એમ નહોતું, તો ઈ મેડ શ્યોર કે ભાઈ આપણે ગમે તેમ કરીને ઝગલડી કરીને ટેક્સી કરીને હું પહોંચીશ, અને આવી ગયા. આ બધાની વચ્ચે અત્યંત સરળ અને નમ્ર માણસ છે. એક સમય તો એવું બનેલું કે હું કલકત્તા જવા માટે નીકળો રાજકોટથી, મુંબઈ સુધી પહોંચ્યો અને પછી ફ્લાઇટની ગડબડોને કારણે હું મુંબઈથી કલકત્તા ન જઈ શક્યો. અમારો સંયુક્ત શો હતો, એ વનમેન શોની જેમ ધ્વનિતે આખે આખો ટેકલ કરેલો, એના આજીવન ઋણની અંદર હું છું એ રીતે. બહુ મજાનો માણસ, કંઈક ફોન કરો તો અધવચ્ચે મળવા આવે, રોડની વચ્ચે ફૂટપાથ ઉપર અમારી મીટિંગો થાય, અને એક નાનકડું કોઈ બિલાડીનું બચ્ચું કોઈ ગલુડિયું કંઈક રસ્તા વચ્ચે દેખાય તો એના માટે ગાડી ઊભી રાખી એની સંવેદના જ મેં નજરે જોઈ છે, કારણ કે આ કોઈ મીડિયાવાળો તો હું એક હતો એની ભેગો ગાડીમાં, બીજું કોઈ મીડિયા તો હતું પણ નહીં. આવો સરસ મજાનો આરજે છે, સરસ વાંચતો વિચારતો જીવતો. આજે દીકરીઓના પપ્પાઓની સંખ્યા વધારે છે આપણે ત્યાં. રક્ષિત વસાવડાને પણ એક જ દીકરી જે અમેરિકા જતી રહી ભણવા માટે, ઓફકોર્સ. હર્ષલ માકડે વાત કરી કે મારી દીકરીને ભવિષ્યની અંદર મોટી થાય તો જે છોકરાઓ મળશે એ તમે તૈયાર કરશો, બહુ મોટી જવાબદારી આપી દીધી હર્ષલ. અને ધ્વનિતને પણ એક બહુ સ્વીટ ક્યુટ દીકરીના પપ્પા છે, બહુ મજાનો. મેં કીધું એમ મિત્ર તો ખરો જ, પણ એની સાથે ખૂબ સજ્જ વ્યક્તિત્વ, જેટલો સહજ એટલો જ સજ્જ. એ સહજ રહે છે એટલે તમને ઘણી વાર અંદાજ ના આવે કેટલો સજ્જ છે. ખૂબ હોમવર્ક કરે, ખૂબ વાંચે, એના પોતાના પુસ્તકો બહાર પડે. અને મારે જિંદગીમાં જગદીશભાઈ એક યાદગાર કાર્યક્રમ જો રહ્યો હોય, ધ્વનિતે એના પુસ્તકનું લોન્ચિંગ કર્યું અમારા જેવા ઘણા બધા અમદાવાદની અંદર. તો અમદાવાદમાં શું છે, ઘણી વાર પથરો નાખો ત્યાં કદાચ કવિઓની ઘેર પડે, બરાબર, બે ચાર બૂમ પાડો સાહિત્યકાર તો કાર લઈને સાહિત્યકારો આવી જાય તરત તાત્કાલિક. એટલે ઘણા બધા લોકો આવ્યા હવે મોહરમથી પોંખવા માટે. મને મજા એ આવી, મને ગમ્યું એ કે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિ હતી. તો એમણે એમ નક્કી કર્યું ધ્વનિતે કે ભાઈશ્રીના જ આશીર્વચન અને પુસ્તક, એક સરસ મજાનું ગીત, પછી પુસ્તક અને પછી ભાઈશ્રીના આશીર્વચન. આટલી એસ્થેટિક સેન્સ કેટલા માણસોમાં સેલિબ્રિટી થયા પછી હોય. મારે ક્યાં પહોંચવું છે એ તો સમજવાનું છે, પણ મારે ક્યાં અટકવાનું છે જે સમજી શકે ને એ જ હંમેશા સાચું શીખી શકે. બહુ અદ્ભુત માણસ છે. એમને મારે એ કહેવાનું કે 450 જેટલા અલગ અલગ ગામમાંથી આ શિક્ષક મિત્રો આવ્યા છે. અમારા માધુભાઈ એવો નિયમ પાછો બનાવ્યો છે કે બહુ મોટી ઉંમરના રજીસ્ટ્રેશન જ નહીં. મને કહે કે એને હવે શું આપણે કરવાનું એને શીખવાડીને, આપણે યુવાન મિત્રોને બોલાવીએ. આવું જાહેરમાં એ તો ન કે પણ હું તો કહી શકું. અને આખો ગુરુક્રાંતિનો ચોથો સતત વાર્ષિક પ્રયોગ છે.
ધ્વનિતામ તો બે બે મિનિટની લિંક બોલવા માટે બહુ વિખ્યાત છે, એની બહુ મહારતને અથોટી છે. એમ તો પાછો અમેરિકાની અંદર ચાર ચાર કલાક સુધી ઓડિયન્સ છે, ખાલી પ્રશ્નો પૂછીને બાંધી શકે, ક્વિઝ પૂછીને બાંધી શકે, રમત રમાડીને હમણાં તમે નાની નાની ગેમ રમતા તેમ બાંધી શકે, એ આવડત પણ મેં જોઈ છે. આજે આપણી વચ્ચે ધ્વનિત એક બહુ જ નવો એણે જ સુજાડેલો વિષય છે કે રોજ નવું ક્યાંથી લાવીશું. આ સાંજે જમવામાં શું બનાવવું પૂછીનો યક્ષ પ્રશ્ન છે, પેલો મહાન પ્રશ્ન છે કે હવે શું બનાવવું. જોકે એ પ્રશ્નનો જવાબ અહીં જે બહેનો બેઠા છે એમની પાસે હોય જ છે હંમેશા, ખાલી અમારા જેવા જે જમનારાઓ હોય છે એની પાસે જ નથી હોતો. તો આવી સરસ મજાના એક પ્રયોગમાં ખાલી આપણી વિનંતીને માન આપીને મેં કહ્યું, લોકો મને આમ કહેતા હોય છે પણ આ બધાના સમય કેટલા કિંમતી હોય, મેં કીધું એમ એક એક મિનિટના ચંકની જેની વેલ્યુ થતી હોય, જેની મોનેટરી વેલ્યુ પણ થતી હોય ને ઇમોશનલ વેલ્યુ પણ થતી હોય, એવા આરજે ધ્વનિતને હું એ સન્માનપૂર્વક આવવા માટે વિનંતી કરું છું. અને માધુભાઈને કહું કે એમનું સ્વાગત કરે. ધ્વનિત દાંડીની નજીક હોવાને કારણે આમ સરસ મજાની ગાંધીજીને ગમી જાય એવી બંડી પહેરીને આવ્યા છે, ચશ્મા પણ ગાંધીજી જેવા જ પહેર્યા છે. ગાંધીજી દાઢી રાખતા હોત તો કદાચ આવા આવા દેખાઈ ગયા હોત આ ઉંમરમાં. હું સ્ટ્રેટ હવે વધારે સમય બગાડ્યા વિના મેં કહ્યું મને આદત છે લિંકોમાં મિનિટોમાં વાત કેમ કરવી, આપણે 30-35 મિનિટ માટે ધ્વનિતને સાંભળીએ. ઓમ સહનાભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. સમસ્ત જન કલ્યાણે નિરતમ કરુણામયમ નમામિ ચિન્મયમ દેવમ સદ્ગુરુમ બ્રહ્મ વિદ્વરમ. બધા જ ગુરુજનોને વંદન. જયભાઈ બહુ બધી એવી એવી વાતો કહી દીધી કે જે વાતો માટે હું અધિકારી છું કે નહીં મને ખબર નથી, પણ જયભાઈ આપના સ્નેહ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું એક એવા શહેરમાંથી આવું છું કે વર્ષો પહેલાં એ શહેરની એક ઓળખ બની ગઈ હતી કે અમદાવાદી એટલે કંજૂસ, અને એવું પ્રચલન હતું ડાયરાઓમાં પણ એવું કહેવાતું કે એક ભાઈ ટ્રેનમાં ગયા અને રાત્રે 2 વાગે સ્ટેશન આવ્યું ને એમને ખબર નહોતી કયું સ્ટેશન છે, એટલે એમણે પૂછ્યું અંધારામાં બારીની બહાર કે આ કયું સ્ટેશન છે, અને બહારથી એવો જવાબ મળ્યો કે 5 રૂપિયા આપો તો કહું, એટલે સમજી ગયા કે અમદાવાદ છે, એટલે તરત ઉતરી ગયા પછી. અને આ વાત અમુક જરાય અતિશયોક્તિ નથી કે અમદાવાદમાં અમારે ત્યાં મીઠાખડી 6 રસ્તા નામની એક જગ્યા છે, ત્યાં એક પાન વાળો છે, ત્યાં બોર્ડ મારેલું છે કે એડ્રેસ પૂછવાનો 1 રૂપિયો થશે, અને એ પછી એ ડોનેટ કરે છે ભાઈ, એટલે એ પણ એ પૈસા તો ધરાવ લે છે કે એડ્રેસ પૂછવા આવે તો 1 રૂપિયો આપો તો જ કહું એડ્રેસ, તમારે ક્યાં જવું છે. હવે એટલે આ એક એવું મજાનું શહેર જે મારી અંદર વસે છે, મારી અંદર શ્વસે છે, અને છેલ્લા 15 વર્ષથી મને આખા શહેરની સાથે સંવાદ કરવાનો એક મોકો મળે છે. રોજ સવારે એક ઉત્સાહી ખેડૂતની જેમ હું નીકળી પડું છું વિચાર બીજ વાવવા માટે. આખા શહેરના કલેક્ટિવ સામૂહિક મનના ફળદ્રુપ ખેતરમાં હું એ વાવું છું. રોજ સવાર પડે ત્યારે કંઈક ને કંઈક અવનવું મારા મનમાં આવે અને વિચાર બીજ હું વાવું, પછી એ વિચાર બીજમાં કેટલું સત્વ છે અને જમીનની ફળદ્રુપતા કેવી છે, આબોહવા કેવી છે, એના પર નિર્ભર કરે કે બીજ કેવું ઉગશે, ક્યાં ઉગશે, ક્યારે ઉગશે, હું એ બીજને એની નિયતિ પર છોડી દઉં છું. તમે બધા પણ રોજ તમારા કામ થકી કંઈ કેટલાય ફળદ્રુપ ખેતરો જે બાળકોના એક નિર્ભેળ મન તરીકે તમને મળ્યા છે એમાં તમે વાવણી કરો છો, તમે પણ સામૂહિક વાવણી કરો છો, તમે પણ મારી જેમ એક ખેડૂત છો. તમને પણ એ તક મળે છે કે રોજ સવારે એક બાળક જે ઉત્સાહથી શાળામાં આવ્યું હોય કંઈક નવું શીખવાના જુસ્સા સાથે, એના મનમાં તમને પણ વિચારોની વાવણી કરવાની તક મળે છે. આ બહુ મોટી તક છે અને એને જતી ન કરવી એવું તમે બધા સમજ્યા છો, ત્યારે જ તમે ગુરુ બન્યા છો. તો એ બદલ હું તમને બધાને પણ અભિનંદન આપું છું કે આપણા દેશમાં આ સમયે જે વર્ષમાં આપણે અત્યારે છીએ એ સમય જ્યારે એવું વાતાવરણ છે કે બાળકો, માન લો કે આટલા આ સભાગૃહમાં આટલા બાળકો અહીંયા બેઠા હોત અને એમને મેં એમ પૂછ્યું હોત કે તમારાથી કેટલા લોકોને શિક્ષક બનવું છે, તો કદાચ જૂથ સંખ્યામાં ગણીને 5 આંગળી ઊંચી થઈ હોત,
એવા સમયે તમે બધાએ એક એવો વ્યવસાય પસંદ કર્યો છે જે મારું એવું માનું છે કે માત્ર સેવાનો વ્યવસાય છે, એ બદલ હું તમને બધાને અભિનંદન આપું છું. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા થાય દાળ ભાત. ગુજરાતીઓને તો નવું શોધવાની ટેવ છે. આજનો જે વિષય છે ને કે રોજ નવું ક્યાંથી લાવવું, હું તો જેમ કે મેં કહ્યું કે હું એવા શહેરમાં છું જ્યાં આમ રામના રાવણ પર વિજય નિમિત્તે આખો દેશ વિજયાદશમી ઉજવે, પણ સાહેબ તમે અમદાવાદમાં હો તો કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જઈએ અમે દશેરાના દિવસે, અને કોઈને ખબર નથી કે કેમ ખાવાના. કોઈને એમ પૂછો કે દશેરાના દિવસે તમે ફાફડા જલેબી કેમ ખાવ છો, કે ખમણ ખાંડવી પાત્રા નવતાડના સમોસા નથી ખાતા, કોઈ ખબર નથી કે કેમ ફાફડા જલેબી એ દિવસે ખાવાના. પછી મેં શોધી કાઢ્યું, મારું તો બધું જાસૂસી મારું તંત્ર આખું. મેં કીધું આ ના ચાલે, આટલા વર્ષોથી ખા ખા કરીએ છે કરોડો રૂપિયા કેમ કહીએ છે. પછી રિસર્ચ કરતા ખબર પડી કે ત્યાં અમદાવાદમાં ચંદ્રવિલાસ નામની એક બહુ વર્ષો જૂની દુકાન, જેણે ગુજરાતી થાળી ગુજરાતમાં પહેલી વાર શરૂ કરી એવી દુકાન કે જ્યાં ગુજરાતી થાળી મળતી અને દાળ એની ખૂબ વખણાતી, હવે એમણે છાપામાં એક જાહેરાત આપી હતી કે દશેરાના દિવસે શું કરશું, ચંદ્રવિલાસના ફાફડા ખાશું. એ જાહેરાતનું કટિંગ પણ મેં સાથે રાખ્યું. ત્યાંથી એ ટ્રેન શરૂ થયો. બાકી કોઈ એવું કંઈ કોઈ લોજિક હતું નહીં, એવું કોઈ રીઝન હતું નહીં કે કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી કે ભાઈ અને કંઈ થોડી રામાયણમાં ક્યાં ફાફડા જલેબીનો ઉલ્લેખ છે. ગુજરાતી એટલે એવી પ્રજા કે જે ખૂબ પ્રેક્ટિકલ હોય. દુનિયામાં બધા લોકો મેડિસિનમાં જાય, લોયર બને, ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં જાય, પણ એમાં સૌથી વધારે પ્રેક્ટિકલ હોય ને એ ગુજરાતી. અને કેવા પ્રેક્ટિકલ હોય આપણે કે સાહેબ પીઝા અને વિઝા બંને માટે સરખી લાઈનો લાગે, અને લેપટોપ ભલે લગેજમાં જાય થેપલા તો હેન્ડબેગમાં જ જવા જોઈએ. એરોસ્ટેસને ઓફર કરે કે લો બેન ખાખરા ઘર કહીએ, આપકો તો મિલતા નહીં હોગા ફિરકા ખાના. ગુજરાતી અને આમ આપણો આખો વહીવટ જે છે એકદમ પાક્કો હિસાબ છે કે તમારામાંથી કેટલાય લોકો ફરવા ગયા હશે, વિશ્વ પ્રવાસી છીએ આપણે, પણ પાછા આવો ને ગુજરાતીઓની બેગ ચેક કરો એટલે એમાંથી તમને શું મળે, શેમ્પુના પાઉચ ફ્રીમાં છે ને યાર, કેમ ઘણા તો કટલરી લાવતા હોય કે પછી ચમચી સરસ હતી એમ કરી, અથવા કે ત્યાં ટોવેલ બહુ સરસ છે આ હોટલ વાળાના ટોવેલ, આપણા ઘરમાં આવા ટોવેલ નથી હોતા બરાબર, આમાંથી ટોવેલ નીકળશે એવું ના કહેતા યાર, નથી ચમચી ચમચી અચ્છા ઓકે. સો મૂળ જે ઘરેડમાં આપણે બેસી ગયા હોઈએ એ ઘરેડને તોડીને નવું કરવાની ટેવ આપણને ગુજરાતીઓને ગળથૂથીમાં મળી છે, વારસામાં મળી છે. અને ત્યારે તો એક સાદી અમથી કેરી, એમાંથી આપણે કેટલું બધું બનાવીએ છીએ, કેરીમાંથી આપણે કેટલું બધું બનાવીએ છીએ. તમારો ચલો અત્યારે હું રોજ સવારે રેડિયો પર ગૂગલી સવાલ પૂછું. ગૂગલી એટલે એવો સવાલ જેનો જવાબ તમને ગૂગલમાં ના મળે, તમારે જાતે વિચારવું પડે. તો અત્યારે હું તમને પૂછું કે પાંચ એવી આઈટમના નામ કહો જે કેરીની બનેલી હોય, તો મારા ખ્યાલથી તમારામાંથી 90% લોકો સાચો જવાબ આપી દેશે. કોઈ કહેશે છુંદો, કોઈ કહેશે ફજેતો. ફજેતો એક તો આ નામ જબરું છે, છુંદો ફજેતો, સાદો કેરીનો રસ બને, કોઈ મુરબ્બો બનાવે, કોઈ બીજું શું શું હે અચાર બનાવે, પછી આમ પાપડ હોય, ગોટલી ગોટલી શેકેલી ગોટલી હોય, એક વસ્તુ છોડવાની નહીં, ઘસી ઘસીને રસ કાઢવાનું પછી ગોટલીમાંથી આપણે, તો નવું તો કરીએ જ છીએ આપણે. તમે ગુજરાતી ભાણું જુઓ તો એમાં સતત નાવીન્યપૂર્ણ તમને કંઈક ને કંઈક મળતું રહે, ભલે આપણે એવું કહેતા કે આપણે દાળ ભાત રોટલી શાક ખાનારી પ્રજા છીએ, પણ નવું તો સતત કંઈક, કારણ કે આપણા મનને નવું ગમે છે, કારણ કે કુદરતનો ક્રમ છે. દર ક્ષણ જે આપણને નવી મળે છે એની અંદર સતત કંઈક ને કંઈક બદલાતું જ રહે છે. પ્રકૃતિમાં કશું જ સ્થાયી તો છે જ નહીં, ના કોઈ પહાડ સ્થાયી છે, ના કોઈ ઝરણું સ્થાયી છે, ના કોઈ નવપલ્લવિત પણ સ્થાયી છે. બધાનો કાળક્રમે વિકાસ અને ક્ષય થયા જ કરે છે. જેનો વિકાસ છે એનો ક્ષય પણ છે જ. તો એક આખું સાયકલ છે જેમાંથી આપણે પસાર થઈએ છીએ, એક આખું સર્કલ છે જેમાંથી આપણે પસાર થઈએ છીએ. એ આપણા બધાની નિયતિ છે, આપણા બધાની ડેસ્ટિની છે. એ પછી કોઈ નિર્જીવ વસ્તુ હોય કે સજીવ વસ્તુ હોય, પણ એનો વિકાસ છે એનો ક્ષય પણ છે, નામ છે એનો નાશ છે જ. એ પ્રોસેસનો આપણે બધા ભાગ છીએ,
એનો મતલબ એ કે સતત નવું તો થયા જ કરે છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આ ક્ષણે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે તમારા શરીરમાં કંઈ કેટલાય કોષો નાશ પામે અને કંઈ કેટલાય કોષો એમાંથી રિજ્યુવિનેટ થશે. આવતીકાલે તમે જ્યારે ઊંઘ લેશો ત્યારે એના પછી ફરી પાછા કેટલાય કોષો રિજ્યુવિનેટ થશે. ધીસ ઇઝ અ સાયકલ ધેટ એવરીબડી ગોઝ થ્રુ. એટલે સતત આપણે ગુજરાતીઓ ઘરેડને તોડીને કંઈક નવું કરવા માટે સજ્જ છીએ, કારણ કે આપણને વારસામાં મળ્યું છે. હવે વારસો આપણે આગલી પેઢી સુધી પહોંચાડી શકીએ છીએ કે નહીં, એ શિક્ષકો તરીકે તમારી જવાબદારી છે. મારું એક પુસ્તક પ્રકાશિત થયું, જયભાઈએ વાત કરી, ગયા વર્ષે પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ છે મોર્નિંગ મંત્ર. મોર્નિંગ મંત્ર. અને હું મારી જાતને લેખક તરીકે ક્યારે આઈ કુડ નોટ સી માય સેલ્ફ એઝ અ રાઇટર. મને, હું રેડિયોનો માણસ છું, 15 વર્ષથી રેડિયો પર બોલું છું, પણ મને ક્યારે અંદરથી એવું નહોતું થતું કે મારો શબ્દ એટલો વજનદાર બને છે કે પુસ્તક પર અંકિત થઈ શકે. કારણ કે પુસ્તક પર, પુસ્તક જ્યારે છપાય ત્યારે તો માત્ર શબ્દો નથી છપાતા, ઠાલા શબ્દો નથી, એ વિચારો છે, અને વિચારોની આવરતા ખૂબ લાંબી હોય. અને મને એવું નહોતું લાગતું કે હું હજી એટલો પુખ્ત છું કે મારા વિચારો એટલા પુખ્ત છે કે પુસ્તક રૂપે છપાવા જોઈએ. મેં ઘણા લાંબા સમય સુધી ટાળ્યું, પછી એ પ્રકાશિત થયું અને મને ખૂબ આનંદ પણ છે, ઉમળકો પણ છે કે વાચકોએ એને ખૂબ વધાવ્યું. પહેલાં 6 મહિનામાં એની 4 આવૃત્તિઓ પ્રકાશિત થઈ, અત્યારે એની 6ઠી આવૃત્તિ ચાલી રહી છે અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન હમણાં થોડા દિવસ પહેલાં પબ્લિશ થયું અને એના બીજા 2 હવે ભાગ પણ આવશે. આ પુસ્તકની અંદર હું આસપાસની દુનિયામાં જે પણ કંઈ જોઉં છું એ બધું મેં શેર કર્યું છે. જેમ કે હું આજની જ વાત કરું, હું અત્યારે નવસારીમાં પ્રવેશ્યો ત્યારથી મને મનમાં એવું હતું કે હું પહેલાં તો સમયસર પહોંચું, પણ સાથે સાથે સતત હું જોયા કરતો હતો, કારણ કે નાનપણની એક ટેવ મને પડેલી. મારી મમ્મી જ્યારે પણ મને બસમાં લઈ જાય કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યારે હું સતત બોર્ડ્સ વાંચ્યા કરું. જેટલી પણ દુકાનો હોય ને, જેટલી પણ વસ્તુઓ જાય, એ બધા હું બોર્ડ્સ વાંચ્યા જ કરું, વાંચ્યા જ કરું. એનો કોઈ અર્થ સરતો હોય ના સરતો હોય, મને માત્ર વાંચવાની ખૂબ મજા આવે. તો આજે પણ મેં જે બોર્ડ્સ વાંચ્યા એમાં મને 3 એટલી સરસ વસ્તુઓ જડી. જેમ કે એક એક બોર્ડ હતું જેમાં એક ભાઈનું નામ હતું નારણભાઈ દુર્લભભાઈ સોની, બરાબર અહીંયા છે નવસારીમાં. ઓ મજાની વાત છે કે કોઈનું નામ દુર્લભ હોય, કેવું દુર્લભ નામ પાડ્યું, કોઈનું નામ દુર્લભ હોય. મને વાંચીને મજા પડી ગઈ કે આમ આમને ફોઈએ શું વિચારી નામ પાડ્યું છે દુર્લભ. એમના મનમાં એવું છે કે કંઈક એવું જુદું નામ પાડ્યું કે કોઈનું હોય જ નહીં, સાવ દુર્લભ નામ. ઘણા લોકો એવા એવા નામ પાડી દેતા હોય છે. મને તો આ રેડિયોના અનુભવને કારણે ઘણા બધા શ્રોતાઓના ફોન્સ આવતા હોય, ઘણી વાર મળવાનું થતું. એક ભાઈનું નામ હતું ખ્યાલ. મેં કહું તારા પપ્પા રોજ તારી મમ્મી માટે ગાતા હશે કે તુમકો દેખા તો એ ખ્યાલ આયા. અને એક છોકરા આખા એક છોકરા નામ હતું ખામોશ. વાહ, શત્રુઘ્ન સિંહાના ફેન લાગે જ આ લગે. અને મારા એક મિત્ર છે, દુબઈ રહે છે, એમણે એમના બંને બાળકોના નામ કેવા પડે, કીવી અને કિન્ડલ. પછી એક શ્રોતાનું નામ હતું ફેન્ટા. બાપરે, ગજબ ગજબ નામ. પણ મૂળ મારી અંદર છે ને, આ મને ખૂબ વિસ્મય થાય આવું બધું જ્યારે સાંભળું, જ્યારે જોઉં ત્યારે. તો મને એક તો આ નામ ખૂબ યુનિક લાગ્યું અહીંયા. પછી બીજું હતું, એ છે ને સાવ આમ બહુ બધી દુકાનો હતી પણ એક ઓપ્ટિશિયનની શોપ હતી અને એમાં એણે ખાલી એક સૂચના જ લખી હતી કે અહીંયા આંખના નંબરની તપાસ થશે, બરાબર. પણ એમાં એણે એક શબ્દ ઉમેર્યો હતો અને એને કારણે એ સૂચના ખૂબ રોચક બની ગઈ. એણે એવું લખ્યું હતું, તમારી અણમોલ આંખના નંબરની તપાસ અહીંયા કરવામાં આવશે. કેટલી સરસ વાત. એ એક શબ્દને કારણે આખી આખા બોર્ડની જે એની જે આભાતી બદલાઈ ગઈ, કારણ કે એનો મારા મન પર કેટલો જુદો અસર થયો. એ સાદી સીધી ઇન્સ્ટ્રક્શન હતી ને, અહીંયા આંખના નંબરની તપાસ કરવામાં આવે. એણે ખાલી એટલું લખ્યું, અહીંયા અણમોલ, તમારી અણમોલ આંખના નંબરની તપાસ કરવામાં આવે. આઈ ડોન્ટ નો ધ નેમ ઓફ ધ રોડ, પણ હું જ્યાંથી પસાર થયો ત્યાં અહીંયા આવતા પહેલાં લગભગ 1 કિલોમીટર પહેલાં એ દુકાન આવે છે. અને ત્રીજી વસ્તુ જે મને સરસ જોવા મળી, એ આ કંઈ લખેલું નહોતું પણ મેં તો જોયું કે અહીંયા ટ્રાફિક પોલીસ પૈસા આપીને ફ્રૂટ ખરીદે છે. દ્રાક્ષ લેતા હતા એ લોકો. અમદાવાદ તો ટ્રાફિક પોલીસ હોત તો એમ કહેત કે દ્રાક્ષ ખાટી છે. પણ આ 3 સાવ સીધી સાદી વસ્તુ, 3 સાવ જુદી વસ્તુ, સાવ સીધી સાદી વસ્તુ, પણ આમાં કંઈક નવીનતા છે. અને આ નવીનતા એના અવલોકનમાં છે. અવલોકન પછી મેં જે તમારા સુધીનું પ્રત્યાયન કર્યું, જે કમ્યુનિકેશન કર્યું એમાં છે, અને પછી એના પછી તમે જે તારણ કાઢ્યું એમાં છે.
તો આ જે પુસ્તક મેં લખ્યું હતું એની અંદર અમુક વાતો એવી છે કે જે આજના વિષયને સ્પર્શે છે. હું એક પ્રકરણ તમને વાંચીને સંભળાવું, કારણ કે શિક્ષણને પણ સ્પર્શે છે. ગઈકાલે હું સફરજન ખરીદવા ગયેલો. મને વિચાર આવ્યો કે સારા સફરજન કેવી રીતે ખરીદાય એ કોઈ સ્કૂલમાં ભણાવવામાં નથી આવતું. કોઈ સ્કૂલ એવી નથી કે સારા શાકભાજી કેવી રીતે પસંદ કરવા એ શીખવે. સારા બટાકા, સારા કેળા, સારી કેરી કેવી રીતે ચૂઝ કરવી એ શીખવાડતા હોય એવા કોઈ કોર્સિસ છે? માની લો કે તમારે ત્યાં કામવાળો હોળીની રજા પર છે અને ઘરના બીજા સભ્યોએ ઘરકામમાં મદદ કરવી પડે એમ છે, તો ઘરના બાળકોને સાવ બેઝિક વસ્તુ નથી આવડતી હોતી. માટલું કેવી રીતે વીછળવું એ કોઈ શીખવતું નથી. ગોળ રોટલી કેવી રીતે બને, દાળ ભાતનું કુકર કેવી રીતે મૂકવાનું, ઘરના સુકાઈ ગયેલા કપડાં ગળી કરીને કેવી રીતે વાળવાના, આવું બધું શહેરી ટીનેજરને આવડે નહીં અને પેરેન્ટ્સ ક્યારે શીખવવાની તસ્દી લે નહીં. હજુ ક્યાં એની ઉંમર થઈ છે આ બધું કરવાની? આ એક વાક્ય એક આખી પેઢીને એક રીતે પાંગળી બનાવી દીધી છે. મારા એવા કેટલાય મિત્રો મેં જોયા છે કે જે 25-30 વર્ષના થયા હોય પણ હજુ બેંકમાંથી ડ્રાફ્ટ કઢાવતા ન આવડતો હોય, બેંકની એક સાદી સ્લીપ ભરવામાં ભૂલો કરતા હોય, ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરવાનું આવે ત્યારે એમનું મગજ બંધ થઈ જાય, એક ફોર્મલ લેટર ડ્રાફ્ટ કરવાનો આવે તોય ન આવડે, પહેલી વાર દાઢી પર શેવ કરવાની હોય ત્યારે દરેક ટીનેજર છોકરો મૂંઝવણ અનુભવતો હોય, તરુણાવસ્થાની મનસ્થિતિ સાથે કેવી રીતે ડીલ કરવું એ ક્યાં કોઈ શીખવે છે? ફોર્મલ એજ્યુકેશન આપતી કોઈ પણ હાયર સેકન્ડરી સ્કૂલમાં આવું કશું જીવન ઉપયોગી નથી શીખવતા. માત્ર પ્રાઇમરી સ્કૂલના બાળકોને બેંક વિઝિટ કે ઝૂ વિઝિટ જેવા પ્રયોગો કરાવીને સંતોષ માનવામાં આવે છે. આજકાલ એક નવો પ્રોબ્લેમ દેખાય છે, કેટલા યંગસ્ટર્સને જોબ માટે ફોર્મલ એપ્લિકેશન કરતા પણ નથી આવડતું. કહેવાતી પ્રખ્યાત શાળાઓ એક સીધી સાદી અરજી કેવી રીતે લખવી એ શીખવવામાં નિષ્ફળ ગઈ છે. જોબ માટેની એપ્લિકેશનમાં વોટ્સએપની ભાષા યુઝ કરનાર યુવકને એમાં કશું અયોગ્ય નથી લાગતું. અમારા અનુભવથી કહી રહ્યો છું, દેશની એક જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બહુ જ જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એની એડમિશન પ્રોસેસનો હું ભાગ હતો એટલે મને ખૂબ ગૌરવ હતું કે ચલો આ લોકોની એડમિશન પ્રોસેસમાં હું એક ભાગ બનીશ અને સ્ટુડન્ટ્સને ચૂઝ કરીશ. મારે ઇન્ટરવ્યૂઝ લેવાના હતા. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કેટ, એમાં ઉત્તમ પરિણામ મેળવ્યા પછી ગ્રુપ ડિસ્કશન રાઉન્ડ હતો. GDમાં સારું પરફોર્મ કર્યા પછી ઇન્ટરવ્યૂ પેનલ જે અમારી હોય એને ફેસ કરવાની હતી. એક સાથે અલગ અલગ કેન્ડિડેટ્સ આવે અને પછી એમનું વાયવા ઇન્ટરવ્યૂ થાય. હવે પેનલિસ્ટ અમે 3 જણા હતા. અમે જે સવાલ પૂછીએ એના સંતોષકારક જવાબો ઉમેદવારોએ આપવાના હતા. અમુક વિદ્યાર્થીઓ એકેડેમિકલી એક્સલન્ટ પરફોર્મ કરેલું, અમારી સામે એમનું રિઝલ્ટ હોય કે કેટમાં આટલો સ્કોર કર્યો છે એણે. અને એક ઉદાહરણ આપું છું, મતલબ હું આઘાતમાં હતો કે આટલું સારું રિઝલ્ટ આવનાર છોકરો આવા જવાબ કેવી રીતે આપી શકે. મારો સવાલ, તમારી પસંદગીનો વિષય જણાવો. એનો જવાબ, એટલે હું સવાલ ના સમજ્યો. તમને કયો વિષય ગમે, તમે પસંદ કરો એ પ્રમાણે વિષય આધારિત તમે સવાલ પૂછીએ, પોલિટિક્સ, જિયોગ્રાફી, હિસ્ટ્રી, સ્પોર્ટ્સ, સાયન્સ કે બીજો કોઈ પણ વિષય. એનો જવાબ, ઇકોનોમિક્સ. મેં કીધું, કયા ન્યૂઝપેપરના ઇકોનોમિસ્ટને તમે ફોલો કરો છો? સાયલેન્સ. મેં કીધું, નોટબંધી સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ હતા? એનો જવાબ, મને ખબર નથી. એટલે મેં એને કીધું, હવે તમે કહો કે અમે તમને શું પૂછીએ. 18 વર્ષના થાવ એટલે લાયસન્સ મળે એ વાત બરાબર, પણ પેલા 13-18 સુધીના જે છે એમને ટેક્સ્ટબુકની બહારની દુનિયા વિશે તો કોઈ શીખવો? લાયસન્સ મળી ગયું, ગાઈડન્સ નહીં. અને ગાઈડન્સ આપનાર લોકો છે. જયભાઈએ કઈ કેટલાય પુસ્તકો લખ્યા છે કે જે આ ટેક્સ્ટબુકની બહારની દુનિયા વિશેનું જ્ઞાન આપે છે. અને તમારી અંદર પણ એક જય વસાવડા વસે જ છે જે તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ શકે. કેવી રીતે? ઉદાહરણ આપો, માની લો કે આ એક ડસ્ટર છે અને હું શિક્ષક છું. હું બાળ ધ્વનિતનો 6 ધોરણમાં વર્ગ શિક્ષક છું. શિક્ષકનું નામ છે જીતેન્દ્રભાઈ ગોસલિયા. જીતેન્દ્રભાઈ અમારા વર્ગમાં જ્યારે પણ પ્રવેશે વર્ગ શિક્ષક તરીકે, ત્યારે એમનું પહેલું કામ શું હોય ખબર છે? આખો ક્લાસ તોફાન કરી રહ્યો છે, બધા અવાજ કરી રહ્યા છે. જીતેન્દ્રભાઈ આ ડસ્ટર છે ને, એનાથી છે ને એક હાથી આમ, મને નેફ આવે એમના જેવું, પણ એક હાથી આમ આમ કરીને વિવિધ તાલ, જે તબલાના અલગ અલગ તાલ હોય, ત્રિતાલથી લઈને જપતાલ સુધી અલગ અલગ તાલ રોજ એન્ટર થાય ને એના પછી વગાડે. એટલે બધા બાળકોને કૌતુક થાય કે આ શું કરે છે. એક સાવ શિક્ષકને ક્યારે આવું કરતા જોયા જ ના હોય, અને વર્ગ શિક્ષક એટલે ક્લાસમાં પ્રવેશે ત્યારે પછી 3-4 દિવસથી
અમને બધાને ઉત્સુકતા હોય કે આજે સર ડસ્ટરથી કયો તાલ વગાડશે, શું કરશે. અને એને કારણે જે બધા તોફાનીઓમાં બધા તોફાન કરતા હોય બધા શાંત થઈ જાય અને સાહેબની સાથે એક કનેક્ટ ફીલ થાય, એક જુદા પ્રકારનો કનેક્ટ ફીલ થાય. હું તમને બધાને અત્યારે અડધી મિનિટ માટે એમ કહું કે આંખ બંધ કરીને તમારા સૌથી પ્રિય શિક્ષકનો ચહેરો યાદ કરો, તો તમને બધાને યાદ આવે, આવે બધાને યાદ આવે. એની પાછળનું કારણ શું? હવે એમ પૂછું કે એ પ્રિય કેમ હતા, તો કાંઈક એવું હશે, બે કારણ હોઈ શકે. એક તો એમના વ્યક્તિત્વનો કોઈ હિસ્સો તમને ખૂબ સ્પર્શ્યો હશે, એમના વ્યક્તિત્વની કોઈ વિશેષ વાત હશે જે બીજા બધા કરતાં અલાયદી હશે, જુદી હશે, જે તમારા મન સુધી પહોંચી બાળક તરીકે અને તમને એ ખૂબ યાદ રહી ગઈ. આ એક કારણ હોઈ શકે. અને બીજું કારણ હોઈ શકે કે તમારા જીવનમાં કદાચ કોઈ એક તબક્કે એમણે તમને એક આંગળી આપી હોય, સધિયારો આપ્યો હોય, ટેકો આપ્યો હોય અને એને કારણે તમે જ્યાં છો ત્યાં પહોંચ્યા હો. એટલે એમણે કંઈક એવી જગ્યાએ તમને માર્ગદર્શન આપ્યું હોય કે તમારા જીવન માટે તમે એમના ઋણી થઈ ગયા હો. આ બે મુખ્ય કારણો હોઈ શકે. હવે મારો સવાલ એ છે જે તમારે બધાએ પોતાની જાતને પૂછવાનો છે કે શું તમે એવા શિક્ષક છો કે જે તમારા દરેક વિદ્યાર્થીને આજીવન યાદ રહેશો? તમારી એવી કઈ વિશેષતા છે જે વિદ્યાર્થી જીવન પર્યંત યાદ રાખશે? જેમ મને મારા બધા જ શિક્ષકોની કોઈ ને કોઈ વિશેષતા યાદ છે જે મને પ્રિય હતા, દરેક બાળકને હોય. જેમ કે અમારા અમુક વિશેષતા તો એવી કે જેમાં કલ્પિત, અમારા એક બેન હતા ને એમણે પૂછ્યું સાડી જ રિપીટ નથી કરી, રોજ નવી સાડી. મેં ક્યારે એમની એકની એક સાડી બીજી વાર જોયા જ નથી, અમને બધા વિદ્યાર્થીઓ. એટલે અમે એમને કદાચ એમના વર્ગમાં તો મજા જ આવતી હોય ભણાવતા ત્યારે, પણ એ સિવાય પણ આ એક એમના વ્યક્તિત્વની વિશેષ. પછી અમારે એક બીજા સર હતા રાજેન્દ્રભાઈ કરીને, એમણે એક વાર એક બહુ સરસ કૌતુક કર્યું હતું કે સવારે જ્યારે આવ્યા ત્યારે સાયકલ ઉપર આવ્યા ખાદીના કપડા પહેરીને, અને બપોરની રિસેસ પડી એના પછી રિસેસમાં અમે બધા છોકરાઓ બધા ઓબ્વિયસલી નાસ્તો કરતા રમતા હોય, અને એ વખતે એક સુપર ઉપર બાઇકની એન્ટ્રી થઈ અને સાહેબ ડેનિમના કપડામાં ગોગલ ચડાવીને, અને હું બધા જોયા જ કરી કે અમે સવારે સાયકલ પર ખાદીના કપડામાં જાય. અને આ વાત ભૂલ્યા જ નથી અમે ક્યારે. એમની વ્યક્તિત્વ એમની પર્સનાલિટીનો એક હિસ્સો હતો કે જે અમને બધાને એવું બતાવવા માગતા હતા. અમારા પછી એમણે ક્લાસમાં એનું એક્સપ્લેનેશન આપ્યું હતું કે કેમ એમણે આવું કર્યું. એમણે અમને એમ કહ્યું કે હું જ્યારે બાઇક ઉપર આવ્યો તો તમે બધા અંજાઈ ગયા, અને હું જ્યારે સાયકલ પર આવ્યો ત્યારે કેમ તમને મારી સાદગી સ્પર્શી નહીં. આ એમની શીખ હતી અમારા બધા માટે કે હું જ સાયકલ તો એમણે એમ સમજાવ્યો અમને કે માણસને એના કપડાથી ક્યારે જજ કરવો નહીં. પણ કેવું સરસ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. એમ આ જ વાત હવે એમણે જો એમ કોઈ એમ ગિરિ પ્રવચન રૂપે કે આવો બધા બાળકો હું તમને ભણાવું, અને પછી જો કહ્યું હોત તો ના ઉતર્યું હોત ને અમારા મનમાં. રાજેન્દ્રભાઈ અમને એટલા માટે યાદ છે કારણ કે અમે જ્યારે પણ ડિમાન્ડ કરીએ, અમે પણ બધા સમજુ બાળકો, અમે જ્યારે પણ ડિમાન્ડ કરીએ કે સર આજે ભણવું નથી, આજે વાર્તા કોને, એટલે સર કે કહું એક જ શરત બારી બાણા બંધ કરી દો. પ્રિન્સિપલ સાહેબને ખબર ના પડવી જોઈએ કે મેં તમને વાર્તા કરી, હું તમને ભણાવી લઈશ, ચિંતા નહીં, એ મારી જવાબદારી. અને પછી એ વર્ગમાં એવું કરે કે 20 મિનિટ સુધી વાર્તા કે અને પછી બાકીની 15 મિનિટ ભણાવે. સો બાળકો સાથે એક કનેક્ટ. આમ તો તમે બધા આ બીજા બધા કંઈ કેટલાય લોકોની સાથે તમે અત્યારે ચર્ચા કરી હશે, આ એક સંઘ અત્યારે ઊભો થયો છે એટલે એમાં પણ અંદર વિચારોનું આદાન પ્રદાન થતું હશે, અને તમે બધા પોતે ખૂબ સમજુ હોય જ, જે શિક્ષકો એ સમજદાર હોય જ. એટલે આ હું આ બધી વાત તમારા સુધી પહોંચાડવાનો, આમ તો હું એવું માનું છું કે મને એવો કોઈ આમ મારો એવો કોઈ એક્સપિરિયન્સ નથી કે હું તમને આવું કોઈ જ્ઞાન આપી શકું, પણ મારો જે અનુભવ છે એ હું વહેંચવા માગું છું તમારી પાસે કે 15 વર્ષ થયા મને રેડિયો પર બોલતા, અને મારે રોજ મારા શ્રોતાને કંટાળો ન આવે એક ધારું જ્યારે એક જ અવાજ રોજ સવારે તમને જગાડતો હોય તો તમે થાકો ને એનાથી, તમે તમારા લાઈફ પાર્ટનરથી થોડા દિવસમાં થાકી જતા હો છો એમાં. તો હું તો રોજ સવારનો સંગાથી છું, તો એવું તો શું કરું કે જેને કારણે એમને મારી ટેવ હોય પણ એ ટેવ કંટાળામાં ન પરિણમે. એટલે મારા માટે બહુ મોટી ચેલેન્જ. એમાં પાછી તમને તો તોય તમારું ઓડિયન્સ સામે દેખાય છે, મને તો મારું ઓડિયન્સ દેખાતું નથી. હું જ્યારે સવારે સ્ટુડિયો પર પહોંચું ત્યારે ચોકીદારે ઊંઘતો હોય, મારે સવારે 6:30 વાગે સ્ટુડિયોના તાળા ખોલવાના અને પછી શો શરૂ કરવાનો 7 વાગે. અને મને એ વાતનું ખૂબ આશ્ચર્ય પણ છે ને આનંદ પણ છે કે એક અનુસંધાન છે મારું મારા શ્રોતાઓની સાથે,
અને એને કારણે એ પણ રાહ જોતા હોય અને હું પણ રાહ જોતો હોઉં કે ક્યારે હું એમની સાથે વાતો કરું. તો હવે એમાં ક્યાંય કંટાળો ના આવે એ માટે હું શું કરું જેથી સામેવાળો જે પાત્ર છે, જેણે મને ક્યારે જોયો જ નથી, જે માત્ર મને મારા અવાજથી જ ઓળખે છે અને મારા અવાજથી એને આકલન કર્યું છે કે આ ભાઈ આવા દેખાતા હશે, અને પછી એનો એક નાતો થઈ જાય મારી સાથે, પછી રોજ સવારે ઓફિસ જતી વખતે 5 મિનિટ તો 5 મિનિટે મને સાંભળી લે. અથવા તો કંઈ કેટલાય લોકો એવા હોય કે જે વિદેશ ભણવા માટે ગયા હોય અને પછી જ્યારે અમદાવાદમાં લેન્ડ થાય, અમદાવાદમાં એરપોર્ટથી પોતાના ઘરે જતા હોય ત્યારે મનમાં સૌથી પહેલો વિચાર આવે કે એકવાર રેડિયો પર ધ્વનિતને સાંભળી લઉં એટલે અમદાવાદ આવી ગયો એવું ફીલ થાય. તો આજે મને મને પહેલાં તો બહુ આશ્ચર્ય થતું કે ભાઈ એવું તો શું કર્યું કે જેને કારણે આવો કનેક્ટ ઊભો થયો. પછી ધીરે ધીરે સમજાયું કે શું થયું એકચ્યુઅલી. તો થયું એ કે મેં પહેલા જ દિવસથી રેડિયોમાં કંઈક એવું કર્યું કે જે મારા શ્રોતાઓએ અપેક્ષા નહોતી રાખી. શરૂઆતના દિવસોમાં તો કંઈ અમારી એવી લિસનરશિપ હતી નહીં, જ્યારે નવું નવું કંઈ શરૂ થાય તો ત્યારે એવું ના હોય કે તમને બહુ બહોળા પ્રમાણમાં લોકો સાંભળી રહ્યા છે, કોઈ લોકપ્રિયતા નામની વસ્તુ જ નહોતી એ વખતે. તો એ વખતે શું કર્યું, એ વખતે મેં મનમાં એવું નક્કી કર્યું હતું કે અત્યાર સુધીમાં રેડિયો પર જે ન થયું હોય ને એવું કંઈક સતત કરતા રહેવું છે. તો જેમ કે એક ઉદાહરણ, હું મારા દાદાનું ઘર અજમેરમાં, અને રાજસ્થાનમાં તમને ખબર છે પાણીની કેટલી તંગી, સૌરાષ્ટ્રમાં પણ પાણીની અમુક સમય ખૂબ તંગી રહી છે. તો રાજસ્થાનમાં કેવું કે અમે લોકો ક્રિકેટ રમવા ગયા હોઈએ, પાછા આવતા હોઈએ તો જ્યારે પણ તરસ લાગે તો રસ્તામાં કોઈ પણ એક 4 રસ્તા પર, ચોરાહા પર, અમને ત્યાં પાણીની પરબ મળી જાય. અને પાણીની પરબ કેવી હોય કે વાંસની બનેલી હોય અને એમાં એક નાનકડું પેલું ખાનું જ હોય, વ્યક્તિ તમને દેખાય નહીં. એ લોકોને દાન કરવાનો એક આ એક બીજો રસ્તો, વ્યક્તિ તમને દેખાય નહીં અને એક ખાલી લોટો હોય, કળશ જેવું હોય, અને એ પાણી પીવડાવે, તમારે પાણી પી લેવાનું. તો અને હું જ્યારે અમદાવાદમાં આ જ રીતે ઉનાળામાં ફરતો ત્યારે મને તરસ લાગી હોય તો અમદાવાદમાં એક એલ્યુમિનિયમનો બહુ મોટો ડબ્બો રહેતો, એની નીચે વ્હીલ્સ હોય, એની ઉપર એક નળ લગાવેલો હોય અને આમામ 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 કરી ઉપર નીચે કરી ડંકીની જેમ એમાંથી પાણી નીકળે અને એક ગ્લાસના 25 પૈસા. હું જ્યારે નાનો હતો ત્યાંની વાત છે. તો મને એ વખતે નાનો હતો ત્યારે એમ થયું કે જે જગ્યા પાણી નથી ત્યાં ફ્રીમાં પીવા મળે છે અને જ્યાં છે ત્યાં પૈસા માંગે. અને જ્યારે રેડિયો બ્રોડકાસ્ટિંગ શરૂ કર્યું ત્યારે મને એક ઉનાળામાં ટેમ્પરેચર આમ 48ને સ્પર્શ્યું, અમદાવાદમાં કે 47 સ્પર્શ્યું એવું થયું હતું. તો મને એમ થયું કે હું કંઈક કરી શકું આમાં, કંઈક એવું કંઈક કરીએ કે જાઓ સાવ જુદું, કોઈ વિચાર્યું જ ના હોય. તો મેં કહ્યું એક કામ કરીએ, આપણે પાણીની પરબ શરૂ કરીએ રેડિયો સ્ટેશન દ્વારા, પણ એ સીધી સાદી નહીં, એમ મોબાઈલ પાણીની પરબ. એટલે મેં કીધું અમારી રેડિયો મિર્ચીની એક ગાડી છે જે અમારું આઉટડોર બ્રોડકાસ્ટ વેહિકલ છે, મેં કહું આ ગાડીને હું રોજ સવારે એમ કહું કે આજે આ ગાડી સીજી રોડ પર ઊભી છે, આજે આ ગાડી ટાઉન હોલ ઉપર ઊભી છે, આજે આ ગાડી અમારી મિર્ચીની ગાડી યુનિવર્સિટી પાસે ઊભી છે, તમે જો ત્યાંથી પસાર થતા હો તો તમને ત્યાં ઠંડુ પાણી પીવા મળશે ફ્રીમાં. હવે મેં કહું આ વિચારતા આવ્યો, પણ હવે કરવાનું શું? તો મેં કહું પાણી ક્યાંથી લાવશું, ગાડી ચલો અમારી છે, બધું હું રેડિયો પર બોલું એ કરો, પાણી ક્યાંથી લાવશું? એટલે મેં પછી એવું રેડિયો પર એમ કહ્યું કે જો આ મને વિચાર આવ્યો છે આવો, કે આવું કંઈક કરવું છે, મને એવું લાગે છે કે આપણે આને પીપલ્સ મૂવમેન્ટ બનાવીએ, તમે આમાં જોડાઓ, તમારા ઘરમાં કંઈક સારો પ્રસંગ છે, તમને એમ થયું કે મારે કંઈક કોકને આપવું છે, તો એક કામ કરો મને આપો, મને તમે પાણીના કેરબા આપો, પાણીના જે પેલા મોટા મોટા વાસણો આવે છે એ તમે મને પ્રોવાઈડ કરો અને આપણે અમદાવાદને પાણી પીવડાવીએ. અને આનું નામ રાખ્યું મોબાઈલ પાણીની પરબ ગુરુવાર ગુર્જરી. એનું કારણ ગુરુવાર ગુર્જરી રાખવાનું કારણ એ હતું કે અમદાવાદમાં એક સાબરમતી નદીના પટમાં એક ગુર્જરી માર્કેટ ભરાય છે જેમાં વસ્તુઓ તમને સસ્તા ભાવે મળી જાય અને જૂની વસ્તુઓ તમને મળે. એટલે એમાં હવે આ વાત સાંભળીને અમદાવાદના એક પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી મહાજન એમનો ફોન આવે મારી પર, મને કે તું શા માટે લોકો પાસે પાણી માંગે, હું તને આ પ્રોવાઈડ કરીશ. અને એ રીતે પછી એ મોબાઈલ પાણીની પરબ શરૂ થઈ. પછી આ જ કોન્સેપ્ટને અમે સાવ જુદી, એ વખતે ઓએલએક્સ નહોતું, એટલે આ જ કોન્સેપ્ટને દિવાળીના સમય મેં એમ કહ્યું કે તમારા ઘરમાં સાફ સફાઈ કરતી વખતે કાંઈક તો જૂની વસ્તુ નીકળી હશે જે તમારા ખપની નથી પણ એ બીજા કોઈના કામમાં આવી શકે એમ છે, તમારા ખપની નથી પણ એ ચાલુ કન્ડિશનમાં છે, તો એક કામ કરો મને આપી દો, હું એને એ વ્યક્તિ સુધી પહોંચાડીશ જેને એની જરૂર છે. એટલે રેડિયો બીકેમ અ બ્રિજ, અ બ્યુટિફુલ બ્રિજ બિટવીન ટુ પીપલ, એક જે વંચિત છે અને એક જે સંપન્ન છે, એક જેને આપવું છે પણ કોને આપવું એ ખબર નથી, એક જેને લેવું છે પણ હાથ નથી માંગી શકે એમ, કારણ કે એની પોતાની ડિગ્નિટી છે.
એની અંદરથી એમ છે કે હું કોઈની સામે હાથ ના ફેલાવું, તો રેડિયો એક એવું માધ્યમ બન્યું જેમાં તમે અજ્ઞાત રહી શકો. તમે માગ્યું પણ કોઈ દેખાતું તો છે જ નહીં કે તમે માગ્યું. એટલે કેવું થયું કે આ પ્રવૃત્તિ દ્વારા એ સમયે લેપટોપ પર લોકો અપગ્રેડ કરતા હતા, એટલે જૂના ડેસ્કટોપ વેચી અને લોકો લેપટોપ્સ લઈ રહ્યા હતા. તો કલ્પો કે અમદાવાદની પ્રતિષ્ઠિત એલડી એન્જિનિયરિંગ કોલેજ, જેની અંદર એક વિદ્યાર્થી જેના પપ્પા દરજી કામ કરીને એને મોટો કર્યો હોય, કોઈ ગામડામાંથી આવ્યો હોય, હોસ્ટેલમાં રહેતો હોય, એન્જિનિયરિંગમાં એડમિશન લેતા લઈ લીધું, પેટે પાટા બાંધીને એના મમ્મી પપ્પા એને ઉછેર્યો, પણ એને ખબર નથી કે આ એન્જિનિયરિંગમાં કેટલો ખર્ચો આવશે આગળ ભણવામાં. અને પછી એને એના પ્રોફેસર્સ એવું કહે કે ભાઈ તારે તો કોમ્પ્યુટર લેવું પડશે, અને એને ખબર નહોતી કે આ લેવું પડશે. હવે એ કરે શું, પપ્પાને કહી શકે એમ નથી. તો એ મને ફોન કરે રેડિયો પર અને એમ કે ધ્વનિત, મારું નામ નથી આપવું રેડિયો પર, પણ મને કમ્પ્યુટરની જરૂર છે. અને એની વાત સાંભળીને કંઈ કેટલાય લોકો એવા હોય કે આવા બીજા વિદ્યાર્થીઓ તો અમે અમારું કમ્પ્યુટર આપવા તૈયાર છે ફ્રીમાં. સો રેડિયો થકી એ પર્ટિક્યુલર યરમાં 2007ની વાત કરી રહ્યો છું, એ વખતે અમે નહીં તો લગભગ 3,500 જેટલા કમ્પ્યુટર્સ આ રીતે એક્સચેન્જ કરાવ્યા. હવે એમાં બહુ મજા પડી. આખી વાતની મજા એ હતી કે જેમ કે એક છોકરીએ એમ કીધું કે હું કમ્પ્યુટર લઉં, પણ એક શરતે, મારી પાસે જૂનું સ્કૂટી છે એ તમે કોઈને આપો તો હું કમ્પ્યુટર લઉં. હા, અને એ સ્કૂટી કોને મળ્યું? એક એવા મહિલાને કે જેમના હસબન્ડ ગુજરી ગયા હતા અને એ ટ્યુશન કરવા માટે જતા હતા, પણ એમની પાસે ટ્યુશન માં જવા માટે પેલું રિક્ષામાં જવું પડે એવું થતું, ને એમને કોઈ વ્હીકલ આવડતું નહોતું, એટલે કે હું સ્કૂટી શીખી લઈશ પણ મને તમે આપો ટુ વ્હીલર તો મારો ખર્ચો ઓછો થાય અને મારું ઘર ચાલે. સો હવે આ રેડિયો બ્રોડકાસ્ટિંગમાં સાવ સીધી સાદી અમે લોકો જે કરતા આવ્યા હોય, બોલિવૂડના ઇન્ટરવ્યૂ કરવા, લોકોના ઇન્ટરવ્યૂ કરવા, ગીતો વગાડવા, લોકોને ગમે એવી વાતો કરવી, આ બધું થઈ જ શક્યું હતું, પણ એનાથી કંઈક જુદું કરવું એવો એક મનમાં સંકલ્પ કર્યો હતો. અને આ નવું કરવાની જે વાત છે ને, એ તમારા એક ધારાપણાને, તમારા રૂટીનને તોડે છે. એટલે મને એવું લાગે છે કે શિક્ષકો પણ પોતાના કામમાં કંઈક નવું ચોક્કસપણે શોધી શકે, પોતાના વ્યક્તિત્વનો એક હિસ્સો એ લોકો સુધી પહોંચાડી શકે. માની લો કે તમે કોઈ નવા શહેરમાં જઈને આવ્યા છો, તો શા માટે તમારે તમારી જાતને તમારા વિષય પૂરતી જ સીમિત રાખવી? તમે જો ગણિતના શિક્ષકો તો જરૂરી નથી કે તમે માત્ર ગણિત જ ભણાવો, તમે કદાચ તમે જે પ્રવાસમાં જઈને આવ્યા એના વિશેની વાત કરી જ શકો તમારા વિદ્યાર્થીઓ સાથે, અને એ વાતના કારણે તમારો એક તંતુ સદાશે વિદ્યાર્થીના મન સુધી, એની એની સાથે એક તાદાત્મ્ય ઊભું થશે, અને એ તાદાત્મ્ય ઇટ વિલ ગો અ લોંગ વે. કારણ કે વિદ્યાર્થી તમારા, આપણને બધાને આપણા નાનપણમાં ભણેલા પ્રમેયો યાદ નથી હોતા, આપણને માત્ર વ્યક્તિત્વ યાદ હોય છે જેમણે આપણને પ્રમેય ભણાવ્યો હોય. જેમ કે અમારે એક ઝાલા સાહેબ હતા, ઝાલા સાહેબની એક સરસ મજાની ટેવ, એક તો એમનું સેન્સ ઓફ હ્યુમર ગજબ, અને ક્યારે ચહેરા પર કોઈ જાતનું સ્માઇલ ના જોવા મળે, એ ગમે એટલું જોર મતલબ જોરદાર જોક મારે કે સટાયર કર્યું હોય, કટાક્ષ કર્યો કોઈની ઉપર, ક્યારેય સ્માઇલ તો જોવા જ ના મળે. એટલે આ બહુ વિશેષ પર્સનાલિટી હતી કે જરા પણ સ્માઇલ કર્યા વગર એ હાસ્ય નિષ્પન્ન કરતા, અને કરડાકી ભર્યું એમનું આખું વ્યક્તિત્વ. બોર્ડ પર લખતા હોય અને પાછળ કોઈ જરાય ચૂકે ચા કરી તો એ તરત પાછા ફરે અને ચોક સીધો આવે, અને એક પણ વાર અમે લોકોએ એક પણ વાર ક્યારે એમનું નિશાન ચૂક્યું નથી. જેણે તોફાન કર્યું હોય એને જ ચોક વાગ્યો હોય. અને એના પછી એક વર્ણ લખ્યો નિયમ કે જેને ચોક વાગ્યો એને ઉભા થઈને બહાર જતા રહેવાનું. એટલા કડક સાહેબ, કશું બોલે પણ નહીં. બધાને ખબર હતી આ નિયમ વિશે કે સાહેબ આજ સુધી એમણે ક્યારે એવું નથી કીધું કે ભાઈ બહાર. એટલા એટલા કડક. અને એમનું હ્યુમર કેવું ગજબ છે. મેં હું ટેકનિકલ અભ્યાસ કર્યો છે મેં, એટલે સુથારી કામ પણ કર્યું છે, લુહારી કામ પણ કર્યું છે, ફિટિંગ ટર્નિંગ બધું જ કર્યું છે. એમાં એક વાયરિંગનું અમારે જર્નલ ભરવાની હતી, એટલે મેં વાયરિંગ દોરેલું હતું એનું. તો જર્નલ બતાવવા માટે ગયો સર, એની સાઇન લેવા માટે. તો સર આમ વિધાઉટ એની એક્સપ્રેશન, સર હેપી બર્થડે. મેં કીધું સર મારો બર્થડે નથી આજે, આ ફુગ્ગા લટકાયા ને તમે અહીંયા બલ્બી જગ્યાએ. મને એમ કે તમારો બર્થડે કોઈ ભૂલી શકે? સાહેબ એમણે શું કહેવાનું હતું ખાલી, કે આ બલ્બ કેમ આટલો મોટો દોર્યો? કોઈ પણ સીધી સાદી વાતમાં કંઈક નવું ચોક્કસપણે થઈ શકે. મારી પાસે સમય થોડો ઓછો છે મારે ખાલી, જય ભાઈ મારે પૂરું કરવું પડશે. અચ્છા ઓકે. સો આ અને આ બંધિયાર
વિશ્વ જે છે ને આપણે આપણા મનમાં જ ઊભું કરેલું છે. ગઈકાલે સવારે હું અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબને મળ્યો, એકે સિંહ, અને એમને અમદાવાદના હીરો ગણીએ છીએ અમે, કારણ કે જે બીજા કોઈ નહોતા કરી શકે એમણે કર્યું છે કે અમદાવાદીઓની ટ્રાફિક વ્યવસ્થા સુધારી છે, રોંગ સાઈડ લેતા લોકોને અટકાવ્યા, સિગ્નલ કોને કહેવાય એ સમજાવ્યું. તો એમની સાથે હું જ્યારે વાત કરતો ત્યારે મેં એમને એમ કહ્યું, મેં કહ્યું સાહેબ કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, લોકો રોંગ સાઈડ લે. એકવાર એક બેન મારી સામે રોંગ સાઈડમાં આવ્યા, એટલે મેં મારી ગાડી ઊભી રાખી દીધી. મેં કહ્યું બેન રોંગ સાઈડ છે, મને કે આ તો ઓફિશિયલ રોંગ સાઈડ છે, બધા જાય, એટલે હું એકલો ખોટો હતો. સો એટલે મેં સરને કહ્યું કે આટલા બધા પ્રોબ્લેમ્સ છે. મને સૌથી મોટો પ્રોબ્લેમ એ લાગે કે દરેક ચાર રસ્તા પર માણસ છે ને આમ કોઈ આમ બોમ્બ હોય ને એ રીતે ફરે છે, ગમે ત્યારે ફાટશે, એમ કાંઈ ના થયું હોય તોય ઝઘડી પડીએ છીએ, આમ પેલા કૂતરા કારણ વગર એકબીજાની સામે ના ભસતા હોય એ પ્રકારના ઝઘડા તમને રસ્તા પર જોવા મળે. મેં કીધું આટલો બધો સ્ટ્રેસ લઈને લોકો ફરે છે, આને તમે કેવી રીતે, આ આ તો એક જનતાનું માનસ છે, આને તમે કેવી રીતે ચેન્જ કરો, વ્યવસ્થા કેવી રીતે ચેન્જ કરવાની. એમણે કેટલી સરસ વાત કીધી. એમણે મને એમ કીધું કે ધ્વનિ, હું મારા પોતાના અનુભવને આધારે કહું છું કે હું રેડ લાઇટને એક તક તરીકે જોઉં છું, મારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. મને કે તમે વિચારો, તમે તમારી ગાડીમાં જ્યારે જઈ રહ્યા છો ત્યારે તમે તમારા મનમાં કેટલા બધા સ્ટોર્મ્સ, કેટલા બધા તોફાનો લઈને જઈ રહ્યા છો, એટલે એક જ વાહનમાં તમે કંઈ કેટલાય તોફાનોને સમાવી દીધા છે, અને બધા તોફાનો બહાર આવવા માટે મથી રહ્યા છે. તમારી પોતાની અભિપ્સાઓ, તમારી પોતાની આકાંક્ષાઓ, એમ્બિશન્સ, તમારો સ્ટ્રેસ, તમારી ઘવાયેલી લાગણીઓ એ બીજાને પીડે છે. તો આ ઘણી વાર જાણી કરીને થાય છે, ઘણી વાર અજાણતા થાય છે. તો કે મેં મારી જાતને ટ્રેન કરી કે હું પણ ખૂબ સ્ટ્રેસફુલ લાઈફ જીવું છું, મારે પણ મારે આખા શહેરના પોલીસનું સંચાલન કરવાનું છે, હું ખૂબ સ્ટ્રેસફુલ લાઈફ જીવું છું, કે હું એને એવી રીતે તક તરીકે જોઉં છું કે મને એક ઓપોર્ચ્યુનિટી આપે છે એ રેડ લાઈટ, ધીરા પડવાની, શાંત થવાની, રેટ્રોસ્પેક્શન, પોતાની જાતનું નિરીક્ષણ કરવાની. એટલે કે મેં મારી જાતને ટ્રેન કરી છે કે હવે એ ટ્રેનિંગ દરમિયાન મેન્ટલ કન્ડિશનિંગ મેં એવું કર્યું છે કે જ્યારે પણ રેડ સિગ્નલ આવે તો હવે મને મજા પડે, હવે મને અણગમો નથી આવતો, હવે મને ગુસ્સો નથી આવતો, હું એને સ્પીડ બ્રેકર તરીકે નથી જોતો, હું એને એ રીતે નથી જોતો કે અરે મારે પહોંચવા 5 મિનિટ મોડું થઈ જશે, હું એને એ રીતે જોઉં છું કે એ મને 2 મિનિટ મળી મારી જાત માટે, અને એ સમય પછી હું મોબાઈલનો સહારો નથી લેતો, હું માત્ર મારી જાત સાથે હોઉં છું, વિચ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. એટલે એકવાર મેં પણ રેડિયો પર કહ્યું હતું કે મેં પણ એક આ ઉદાહરણ આપી શકું કે મેં પણ મારી જાતને કેળવી છે. ઘણી વાર કેવું થતું હોય કે એક્સિડન્ટ થવાનો હોય પણ થાય નહીં, આમ થતાં થતાં રહી જાય, અને પછી થતાં થતાં રહી ગયું હોય ને એમાંય લોકો ખૂબ ગુસ્સો કરે, સામે વળગાય દેખાતો નથી જોઈને ચલાવજો આમ. હવે મેં મારી જાતને કેળવી કે આને કારણે તો સ્ટ્રેસ પેદા થાય તો કરવું શું, તો જ્યારે પણ આવી એક્સિડન્ટ જેવી પરિસ્થિતિ ઊભી થાય ને મારો ફર્સ્ટ રિસ્પોન્સ હોવો જોઈએ સ્માઇલ, હું સ્માઇલ કરું, થતાં થતાં રહી જાય ને એટલે હું તરત જ હસી પડું. અને એને કારણે થાય શું ખબર છે, સામેવાળો માણસ જે છે ને એનો જે ગુસ્સો છે, એનો આક્રોશ, એ અડધો કપાઈ જાય, કારણ કે તમે સ્માઇલ કર્યું છે એટલે ઓટોમેટિકલી એ પણ થોડો હળવો થઈ જાય, એના મનમાં 2 વિચાર આવે એ હળવાશ પછી કે આ માણસ ગાળો લાગે, ચક્ર આવું એક્સિડન્ટ થવાનું તોય હશે, આની સાથે કોણ લમણાવે, ચલો આગળ. એટલે એને કારણે આપોઆપ તમારું જે ફ્રિક્શન ઊભું થયું હતું, તમારું જે ઘર્ષણ ઊભું થયું હતું એ આપોઆપ નીકળી જાય. તો આ બધા તો જેમ મેં આ મારી પોતાની ટેકનિક મેં શેર કરી, સાહેબે પોતાની ટેકનિક શેર કરી, તમારી પોતાની એક ટેકનિક હશે, અને આપણે બધા સતત મથીએ છે શેના માટે, આનંદ માટે સતત જીવીએ છે શેના માટે, ક્યારે વિચાર્યું છે? આપણને કોઈ એજ્યુકેશન સિસ્ટમ આવું શીખવાડતી નથી કે આપણે શેના માટે જીવીએ છીએ, માર્ક્સ લાવવા માટે, કીર્તિ માટે, એ કંઈ પરમનન્ટ છે? પરમનન્ટ કીર્તિ હોત ને તો અહીંયા નવસારીમાં સ્ટીવ જોબ્સનું સ્ટેચ્યુ હતું, છે કેમ નથી? કારણ કે કીર્તિને ભૌગોલિક સીમાડા નડે, કીર્તિને સમયના સીમાડા નડે. એડવર્ડ જેનરના પૂતળા નથી મૂક્યા આપણે અત્યારે, ભલે આપણે રસીઓ લેતા હોઈએ. આ ફોન કોણે શોધ્યો આપણને ખબર નથી. કીર્તિને સમય અને ભૂગોળ બંનેની મર્યાદા નડે છે. તો કીર્તિ માટે આપણે આટલા વલખા મારીએ છીએ કે મને કોઈ ઓળખે, ફેસબુક પર ફોટો સારો મૂકીને શું કરવાનું,
લોકો ફોન કરીને પેલા કે ભાઈ મેં ફોટો મૂક્યો લાઈક કરને. આ શું લાઈક લાલસા, શું લાઈક લાલસા એમ. અને આપણી મનની કઈ કેટલી ત્રુટીઓ છે જેને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એવો વેગ આપે છે જાણે અગ્નિને હવા મળતી હોય. જેમ કે બીજાની નિંદા કરવા માટે ટ્વિટર પર જાઓ. ટ્વિટરનું કામ શું છે? તો ભલે મને ઋષિ કપૂર ના ગમતો હોય, હું ઋષિ કપૂરને જઈને ગાળ આપે. અરે તારી હેસિયત ઋષિ કપૂરને ગાળ આપવાની કેમ ભાઈ? ઉંમર જો, પેલા વ્યક્તિનું કામ જો. તમને કોણ એવો અધિકાર આપે કે તમે ઋષિ કપૂરને જઈને ગાળ આપી આવો? બસ મારે તો કોઈને ટ્રોલ જ કરવા છે, એટલે અંદરના જે બધા ઓળખાવે બધા ત્યાં જઈને કાઢવાના. આ એક. પછી બીજું ઇન્સ્ટાગ્રામ તમે જુઓ તો એનું શું ખાસ પાસું છે? હું જે હોઉં એના કરતાં 10 ગણો વધારે સારો દેખાઉં. મારું વ્યક્તિત્વ જે પણ છે એના કરતાં 10 ગણો વધારે. ભલે ને હું, મને એસિડિટી થઈ હોય, તો પેલી થાળી આવી મારી સામે એટલે પહેલાં ભગવાનને ભોગ ધરાવવાની જગ્યાએ હું મોબાઈલને ભોગ ધરાવું. પહેલા એનો ફોટો પાડું, પછી ઇન્સ્ટાગ્રામ પર મૂકું. લોકોને એમ જોઈને એમ થાય કે હા જો ધ્વનિત બધું કેટલું સરસ જમે. હવે ધ્વનિતને એસિડિટી થઈ ગઈ, એ કોળીઓ બચવાનું નથી. પણ ફોટા પાડી પાડીને તમને બતાવે અને તમને જલાવે, તમને એની બળતરા થાય કે આ જો સ્વિટ્ઝરલેન્ડ ફરી આવ્યો, આ જો કંઈક નવું ખાઈ આવ્યો, અને આપણે જે રહી ગયા. તો આ રહી ગયા વાળો જે ભાવ છે ને, એ આપણને પાછા પાડે છે. આપણે જો આપણી જાતમાં સંતુષ્ટ હોઈએ, આપણે આપણી જાતમાં પૂર્ણ અનુભવતા હોઈએ, તો સતત કંઈક ને કંઈક એવું થયા જ કરશે જેને કારણે તમને નાવીન્ય અનુભવાશે. રોજ નવું ત્યાંથી આવશે, રોજ નવું ત્યાંથી આવશે જ્યારે તમે પોતે કમ્પ્લીટ ફીલ કરતા હશો. બાકી તો પછી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માત્સર્ય આ બધું છે જ આપણને પાછા પાડવા માટે. આની ઉપર મારી વાત પૂરી કરું છું. પણ એક ગીત જે જયભાઈએ મેન્શન કર્યું, 10-11 વર્ષ પહેલાં એક મ્યુઝિક આલ્બમ કર્યો હતો મેં, અને એની અંદર એક ગીત લખેલું હતું કે તું હમણાંથી હસતો નથી, રડતો નથી, જાણે તું તારામાં વસતો નથી. તું હમણાંથી હસતો નથી, રડતો નથી, જાણે તું તારામાં વસતો નથી. ઝાકળને કદી અડતો નથી, ને પ્રેમમાંય પડતો નથી. ફૂલોને કદી મળતો નથી, ને ટવકાય સાંભળતો નથી. છમછમાછમ બૂંદો જ્યારે આકાશેથી પડતી હોય, એમાં તું પલળતો નથી. તો બહાના બનાવીને રજા લે, બહાના બનાવીને રજા લે, વીતેલા દિવસોની મજા લે. ભેગા કર ગલીઓના બચ્ચાઓ, આંટી દે બે ચાર કંચાઓ, કરી લે પકડા પકડી, માની જા થોડું ઝઘડી, દોડીને સંતાઈ જા, ફળિયામાં ફંટાઈ જા, જડે તો અંચાઈ ખા. તું ના કરવાનું કરતો રહેશે, કરવાનું કરતો નથી. તું ના કરવાનું કરતો રહેશે ને કરવાનું કરતો નથી. પોતાને ગમે એવા 2-4 શ્વાસો ભરતો નથી. ઢળતી સાંજે લીલા લીલા હરિયાળા બગીચે જઈ ખુલ્લા પગે ફરતો નથી. તો બારિયા બંધ હવે ખોલી દે, નિરાતે ઝૂલામાં ઝૂલી લે, હુંફાળા ખોળામાં બેસીને વાલ ભર્યા હાથોને ચૂમી લે, ઉડતા પતંગિયાને રમતી ખિસકોલીઓને જોઈ તું જરા ઝૂમી જરા રમી લે. તું આવતાને જતા તારા ગમતા ગીતો ગણગણતો નથી. આવતાને જતા ગમતા ગીતો ગણગણતો નથી. રેતીના ઢગલામાં બેસી સપનાના મહેલો પણ હવે અમથા અમથા ચણતો નથી. રેતીના ઢગલામાં બેસી સપનાના મહેલો પણ અમથા અમથા ચણતો નથી. તું હમણાંથી હસતો નથી, રડતો નથી, જાણે તું તારામાં વસતો નથી. તો આપ સૌ રોજ તમારી જાતને દર્પણમાં જોવાની જગ્યાએ મનમાં નવી જાતને પામો. દર ક્ષણે પ્રતિક્ષણ તમને તમારી નવી જાત દેખાયા કરે અને તમે એને અભિવ્યક્ત કરી શકો એવી ઈશ્વર તમને શક્તિ આપે એવી શુભ ભાવના સાથે. થેન્ક યુ વેરી મચ.